કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડતું ભગવાન, તું થા ને અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ આ ધરતીની વાતો કંઈક થરબાણી લીજે પડી છે. કોઈ જ્ઞાતિ એવી નથી કે જેના પ્રસંગો મને તમને ન મળતા હોય. કોઈ ધરા, કોઈ ધાર કે કોઈ પરંગણું એવું ઠેકાણું ન હોય ન્યાય ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વાતોના ખજાના ન પડ્યા હોય. લોકસાહિત્યના દુહાઈ એટલે કહેવાય દુહાઈ એમ કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ્યો ભગવાન, તો કદાચ કાઠિયાવાડનો પ્રદેશ મૂકી દો અને બીજા પ્રદેશમાં ગમીને જાઓ તો ભગવાન કદાચ આવે તો એને શું સન્માન ન આપી શકે? બધાય સન્માન આપે, પણ પરમ તત્વને ઓળખવાની જે તાકાત છે, આની રહેણી કહેણી અને રીત રસમ છે ને કદાચ વિદેશોમાં કે બીજા રાજ્યોમાં જોવા નથી મળતી. એટલે દુહકે મોહન થાજે મહેમાન એમ ઘરે એક જ વાર પછી જમાડીએ રાતે જુવાર તને જાજા સ્નેહથી સાંભળા. આ બધા પ્રસંગો અહીં કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં બિના છે ને એટલે એને જગત યાદ કરે છે. કાંઈક ખોળા ખપી ગયા વિધવિધ પહેરીનું વેશ, પણ આવે નું મોજ નરેશ ભજવા વીણે ભભૂતિયા. જેણે જેના પાત્ર ઈશ્વરે આપેલા છે એ પાત્રને જગતના ચોકમાં ભજવી જાણ્યા છે ને એને જગત યાદ કરે છે. એમનામ વાતો નથી રહેતી. આજ ઇતિહાસોની જ્યારે વાતો કરવી છે, એવા હોનેરી ઇતિહાસો સૌરાષ્ટ્રની ધરતીની માઇલ પાસે બન્યા છે અને ત્યારે કવિઓ ભારતવર્ષની ધરતીને, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ધરતીને યાદ કરતા કવિઓ લખે, એમનામ લખાઈ નથી જવાતું. પણ એક એક વાત, એક એક શબ્દ લખ્યો એની વાંહે એક એક વાતોના પ્રસંગો પડેલા છે. અને એટલે ચારણોએ જે શબ્દો લખેલા છે ને હું કાયમ કહું છું, ચારણોનું લખાણ કે ચારણોનો શબ્દ કોઈ મોડો નથી લખાણો. જૂનાગઢના કવિ દાદબાપુ જ્યારે લખતા હોય કે આ ધરતીમાં કઈ તાકાત પડેલી છે, શબ્દ એ ગોતો તો સહિતા નીકળે, જરાક ડુંગર ખોતરો તામાંથી સરિતા નીકળે. શબ્દ ગોતવા જેવો એટલે કોઈ પણ વાત, કદાચ ગામને પાદર જઈને કોઈ પાળિયાની વાત હોય અને ન્યાજન ગામને કોઈ વડેલ લે જઈને પૂછો કે આ પાળિયો કે આ ગામના પાદરમાં શું ઘટના બની હતી, એટલે પછી રાયતું બેહીરો ને તોય વાતો ખૂટે નહીં. દાદબાપુ એટલે લખ્યું કે શબ્દ ગોતો તો સહિતા નીકળે, જરાક ડુંગર ખોતરો તેમાંથી સરિતા નીકળે. પણ બહુ જુદી તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો તો ગીતાજી નામના ગ્રંથ મળે. ધીંગાણામાં વેરમાં વેર જ હોય, પણ મહાભારતનું યુદ્ધ થાય એમાંથી ગીતાજી નામનો ગ્રંથ જો બની શકતો હોય, કેટલી લખાણની તાકાત છે. એક એક લીટીની માઇલપાઈ એક એક પ્રસંગો પડેલા છે. પણ જનક જેવા આવી અને હજી હળ હાકે તો આ ધરતીમાંથી આજ પણ સીતા નીકળે, જંગે જીતી લીધા કૃષ્ણ પ્રભુને એવા કરણ અને ભીષ્મ પિતા અહીંયા નીકળે. એક એક લીટીની માઇલપાઈ કાંઈક વાતો એમાં મૂકી દીધેલી પડી છે. આ ચારણના શબ્દોની તાકાત છે. એટલે લખે શબ્દ ગોતો તો સહિતા નીકળે, જરાક ડુંગર ખોતરો સરિતા નીકળે. બહુ જુદી તાસીર છે આ ધરાની. મહાભારત વાવો તો ગીતાજી નીકળે, જનક જેવા આવીને હજી હળ હાકે તો આ ધરતીમાંથી આજ પણ સીતા નીકળે. કે પણ કવિ કાલિદાસ અને ભોજના છે અહીંયા ખંડેરો, જરાક એને ખોતરો ને તો એમાંથી આજ પણ કવિતા નીકળે. પણ દબકે છે લક્ષ્મણની હજી રેખાયું, જે આજ પણ રાવણ બીતા બીતા નીકળે. પણ કે અમે મોતી વાયવા મોતી લણશું, જેને હગા મેને ક્યાંક દુશ્મન નીકળે. પણ દત્ત જેવા દિગંબરની એક ફૂંક લાગે ને તો ધૂણા આજ પણ ધખીતા નીકળે. કયો ધૂણો, કઈ ફૂંક? પણ આ તમામ આખો કવિ જે લખ્યું છે ને કવિતાનો છેલ્લે બે લીટીની માઇલપા દાદબાપુએ પ્રાણ પૂરી દીધો. આમ તો આ નગર અજાણ્યું છે દાદ,
કોઈ સિટીની વાત નથી કરી કે દાદા બાપુ ક્યાંય ભૂલા પડ્યા હોય, પણ આ દેહરૂપી નગરની વાત કરી કે આમ તો આ નગર અજાણ્યું છે દાદ, પણ આમાં નજરું કરો તો કોક ઓળખીતા નીકળે, શબ્દ હે ગોતો સહિતા નીકળે, જરાક ડુંગર ખોતરો સરિતા નીકળે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરતીની ઈ તાકાત છે. આજ જ્યારે એક પરંપરા વર્ષોથી જે આવેલા આવે ક્ષાત્રત્વ ધારણ કરી અને ક્ષાત્રત્વ કુરમાં ક્ષત્રિયોમાં જે આત્માને અવતરણ થયું છે, જેણે અવતારો લીધેલા છે ને, એને જગત બાપુનું બિરુદ આપે છે. જગત ક્ષત્રિયોને બાપુનું બિરુદ મળે છે. શું કામ? કારણ કે રાજવી હોય તો ભલે, શાસ્ત્રત્વ ધારણ કરેલો કોઈ પણ નાનામાં નાનો માણસ હોય તો ભલે, પણ સમય આવે ક્યાંક ને ક્યાંય એને બાપની ફરજો નિભાવેલી છે અને પ્રજાને પોતાના ગણ્યા છે ને, પોતાના પણ રાખેલું છે ને, ત્યારે જગત એને બાપુ કહે છે. અને બાપુનું બિરુદ શું કામ મળ્યું છે એની વાહિના પ્રસંગોની વાતો પડેલી છે. જગતના ચોકમાં એમનામ નામ નથી રહેતા. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીરો તો હુંદા કોટડા પાડા નહીં પડંત, પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં, પછી વાતો રહેશે વીર ભલાત ની ભાણના. જગત અને ભલાઈઓ હાટું એવું કાંઈક કામ કરી અને જે નીકળી ગયેલા છે ને, એવા પ્રસંગને આપણે વાગોળવા હાટું થઈને આજે જ્યારે મળેલા છે. ક્ષત્રિયો, સૂર્યવંશી, ચંદ્રવંશી, ઋષિવંશ અને અગ્નિવંશ, ચાર વંશની છત્રી પાંદડી, છત્રી શાખા, અને એ શાખામાં ક્ષત્રિયો છે અને એમાંથી સૂર્યવંશી ગોહિલ ગંગાજળનું જેને બિરુદ કવિઓએ આપેલું છે. રાજસ્થાનની ધરતીની માથેથી સૌરાષ્ટ્રની ધરતીમાં જ્યારે આવ્યા, દુષ્કના વર ઉતરવા માટે થઈ અને સેજકજી ગોહિલ આવ્યા. વાત તો મારે આગળ જે કરવી છે, પણ આ તો ગોહિલોની બહુ ટૂંકમાં પરિચય આપું કે આજનું સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું સેજકપર ગામ છે. અહીં સેજકપર ગામ પ્રથમ સેજકજી ગોહિલ ઉપરથી જ્યાં ગામ બંધાણું એનું નામ સેજક પૂરું પડ્યું છે. ત્યાંથી આગળ પછી રાણજી ગોહિલ ઉપરથી રાણપુર અને ત્યાંથી પછી ગોહિલવાડની સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત થઈ, સમયાંતરે એમનામ આગળ વધતા જાય અને એક પછી એક ગોહિલોનો ઇતિહાસ તપાસો કે એટલા બધા રાજવીઓ થઈ ગયા. છેલ્લે કૃષ્ણ કુમારસિંહજી અખંડ ભારત બનાવવાનું હતું, જેજી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ કૃષ્ણ કુમારસિંહજીને મળ્યા હતા અને 1800 પાદર પ્રથમ જો નોંધાયો હોય અખંડ ભારતની માઇલપા, તો એ ગંગાજળિયા ગોહિલનું જેને બિરુદ મળ્યું હતું ને, એને આ દેશને અખંડતા અપાવવા માટે થઈ અને પોતાનું ભાવાણું પહેલું નોંધાઈ દીધું હતું એ કૃષ્ણ કુમારસિંહજી સુધી વયાવો. એક એક ને એટલા ઉજળા ઇતિહાસો છે. કોઈ પણ પ્રસંગો લઈ લો, ગોહિલ રાજવીઓ ગોહિલ ક્ષત્રિયો એટલા બધા થઈ ગયા, પણ એમાં એક દાખલો મળે કે બાપની ફરજો નિભાવી. ભાવનગરનો લાડો બગીચામાં બેહે અને કોઈ ભૂખો માણસ હોય એ બોલી આ બોર જોઈ જાય અને પાણાનો ઘા કરે, પાણાનો ઘા કરે બોર તો ખરે પણ એ પાણો ઉડી અને ભાવનગરના લાડાના કપાળની માઇલપા લાગે અને એ લાડાનું કપાળ ફૂટી જાય. વિચાર કરો કે આજના રાજવીએ નોંધ લીધા જેવો પ્રસંગ છે. કદાચ આજના રાજવી આરે કોઈ આરે આ ઘટના ઘટી હોય તો આ તો ગોહિલો આ પ્રસંગ કરી શકે, એના ઇતિહાસમાં નામ રે. એક પાણાનો ઘા થાય, પાણો વાગે, રાજના માણસો દોડી અને ઘા કરનારી વ્યક્તિને પકડી અને ભાવનગર દરબાર સાહેબની સામે લાવીને ઊભો રાખી દે. દરબાર સાહેબ એમ કે પેલા એને મૂકી દો. ખોબો છે એનો ભૈરો, બાપુ બોર છે, પથ્થરનો ઘા તે કર્યો હતો કે હા બાપુ મારાથી ઘા થઈ ગયો હતો, પણ મારો ઇરાદો નહોતો કે આપને ઘા કદાચ લાગી જાય. શું કામ ઘા કર્યો હતો બાપુ? 3 દિવસથી હું ભૂખો હતો, ખાવાનું કાંઈ મળતું નહોતું, એટલે મને એમ થયું
કે આ બોરડી વર્તાય છે, બોરડીને પાણો મારું, થોડાક બોર ખરે એટલે વીણી અને ઈ બોર હું ખાઉ. બોર પડ્યા બાપુ, બોર પડ્યા ને કેટલાક છે કે બાપુ આ એક ખૂબો બોર છે મારી પાસે, આટલા બોર મને મળ્યા, પણ મારો એવો ઈરાદો નહોતો બાપુ હું તમને પથ્થર લાગે, મને ખબર નહોતી કે બગીચાની માઇલ પર આપ બેઠા છો. કાયો તો માણસોને કીધું કે હવે એને કાંઈ ન કરશો, એની પાસે જે બોર છે એ બોર લઈ અને ઘડીક એક બાજુ રાખો અને આપણે તિજોરીમાંથી હોનામોર મંગાવો. હોનામોર મંગાવી અને એને કીધું ખૂબો ધૈર્ય, અને હોનામોર ખોબામાં જ્યારે નાખીને ત્યારે રાજના માણસો હતા, એને કીધું કે બાપુ તમે આ શું કરો છો, તમને પથ્થર માર્યો હોય એને સજા કરવાની હોય, સજા કરવાના ઠેકાણે તમે આને હોનામોરનો ખૂબો ભરો છો, કારણ કે તમે ઘટના અહીંયાથી જુઓ. રાજમાં તમે ગાયો મારી હારે બેહો છો, પણ આજની ઘટના જુઓ કે ઈ ગરીબ માણસ છે, એને ત્રણ દીથી અનાજ નથી ખાતું, અને ઈ માણસ જો ઝાડવું છે, એ ઝાડવાને કદાચ પથ્થર મારે, બોરડીને પથ્થર મારે, અને ખૂબ બોર જો બોરડી આપી શકતી હોય તો આ તો ઈ જડે 18 પાદના ધણીને પાણો માર્યો છે, અને ખાલી હાથે હું એને જવા દઉં તો આ જળ છે ને ઝાડવું એના કરતા હું નીચો ઉતરી જાઉં. મારા વંશજોનું નામ લાજે ગંગાજળિયું, ગોહિલનું બિરુદ મળ્યું છે, એ ગંગાજળિયા ગોહિલનું બિરુદ લાજે, મારે એને ખાલી હાથે જો બોરડી ખાલી હાથે ન જવા દે તો હું 18 પાદરનો ધણી ખાલી હાથે એને કેમ જવા દઉં. આવા પ્રસંગો જે ગોહિલ કુળની માલિક પડ્યા છે, એ જ ગોહિલ પરિવારમાં, એ જ ગોહિલ કુળમાં તખતસિંહજી ગોહિલ થઈ ગયા. તખતસિંહજી ગોહિલને આજનું ભાલનું જે ગ્રાફ છે, ગ્રાફમાં કોઈ શુભ પ્રસંગ છે, ચુડાસમાના ગામ છે, ચુડાસમાના આંગણે તમામ નાના મોટા રાજવીઓને આમંત્રણ મળેલા છે, કાંઈ શુભ પ્રસંગ છે, અને એમાં ભાવનગરના દરબાર તખતસિંહજી ગોહિલને જ્યારે આમંત્રણ આપવામાં આવેલું છે, તમામ નાના મોટા રજવાડા છે, એ બધાય કોઈ પોતાની ઘોડીઓ લઈને આવેલા છે, કોઈ પોતાના સિગ્રામ લઈને આવેલા છે, કોઈ તાલુકદાર છે, કોઈ નાના મોટા રાજવીઓ છે, પણ અહીંયા તો મોટા મોટા રાજવીઓ 1800 પાદરના ધણી તખતસિંહ બાપુ આવવાના, એમના માટે તેને હાથી મંગાવવામાં આવ્યો છે. ગામને ભેગું કરી અને હામયાની તૈયારીઓ કરવાની શરૂઆત થઈ ગયેલી છે. 2-3 દિવસથી તૈયારીઓ હાલે કે ભાવનગર દરબાર તખતસિંહ બાપુ આવવાના છે, ગામને પાદરથી હામયું કરવાનું. આ વાતો સાંભળીને ભાવનગરની દરજીની દીકરી ગ્રામમાં પરણાવેલી, અને એ દીકરીને ખબર પડી કે અમારા બાપુ આવવાના છે, મોટા મોટા બાપુ અમારા બાપુ. એ હરખાતી હરખાતી આડોશી પાડોશી પોતાના પરિવારમાં 3 દીથી એ બહુ હરખાવા મનાણી અને બધાને કહે કરે એ કે અમારા તખતસિંહ બાપુ આવવાના, અમારા બાપુ બધાય કરતા મોટા, બધા દરબારો આવવાના, એના કરતાં બધાય કરતાં અમારા બાપુ બહુ મોટા, તખતસિંહ બાપુ આવવાના, અમારા મારા ભાવનગરના અમારા દરબાર સાહેબ આવવાના, એ હરખાવા મનાણી. એટલે એ જ્યારે હામૈયાની તૈયારી થઈને વાતું કરવા મનાણી હતી, એટલે હામૈયાની બરોબર જ્યારે તૈયારી થઈને તૈયાર થઈને બધાને જ આવવાનું હોય, બહેનું દીકરીઓ વહુ બધાને તૈયાર થઈને જ્યારે ગામના પાદર ભેગું થવાનું, એટલે એ દીકરી હરખાતી વહેલી ઉઠી અને તૈયાર થઈ ગઈ, એટલે એની નણંદને હારે લીધી. નણંદબા હાલો હાલો હટ, તૈયાર થઈ જાઓ, અમારા બાપુ આવવાના. આમ કરીને ગામને પાદર એ દીકરી ઉમંગભેર જઈ, અને જ્યારે એ ગામને પાદર ઊભી રહી, એક પછી એક બધા જ્યારે ગામને પાદર દરબારો આવતા ગયા, ગામધણી દરબાર આવે, તાલુકદાર આવે, તમામ દરબારો જ્યારે આવતા ગયા, અને ભાવનગર દરબાર આવ્યાને એમને હાથું હાથી મંગાવ્યો હતો, અને હાથીની અંબાડીની માથે ભાવનગર દરબારને તખતસિંહ બાપુને બિહાર્યા, ઢોલને હરણાયું વાગવા મનાણી, દીકરી હરખાવા મનાણી, અને બધાને કહે જો અમારા બાપુ હાથીની અંબાડીએ, બધા દરબારો છે, બધા રજવાડાઓ આવ્યા છે, બધા ઘોડીઓ ઉપર છે, પોતાના સિગ્રામ છે, પણ આ તો અમારા બાપુ હાટું હાથી મંગાવ્યો, જો અમારા બાપુ બેઠા બધા કરતા મોટા આમ વાતું કરે. અને નણંદે હવરેક લઈને કીધું કે તમારા બાપુ ક્યાં,
અરે આ હાથીની અંબાડી ઉપર આ બધાને હું કહું તો શું નણંદબા, એ હાથીની અંબાડીએ બેઠા ને એ અમારા બાપુ, તમારા બાપુ બહુ મોટા. કારણ કે અમારા હા ભાવનગરનું રજવાડું બહુ મોટું, 1800 પાદરનું રજવાડું કહેવાય. એ વાત સાચી, પણ આ તમારા બાપુ તખતસિંહ બાપુનો વાન છે જ સાંભળો. એટલે એ બોલે દીકરીએ હવળેક લઈને મેણું માર્યું, એ કે આવો તમારો બાપ 18 પાદર ને મોટા મોટા. કે આમાં કે ભાભી તમે ત્રણી દિવસી રાડી પાડો, અમારા બાપુ મોટા, અમારા બાપુ મોટા. આ બધા દરબારો આમ જો ઘરાણા કેટલા પહેરેલા, તમારા બાપુને કે એક ઘરાણું નથી. આવો બાપ હોય 18 પાદર નો ધણી ને કહો છો તો એને તો કે હા આમ જો રિષભના લોઢિયા જેવો એમ નામ. આવું મેણું મારી દીધું અને મેણું લાગ્યું. બધા મેણા મરાય પણ દીકરીને કોઈ બાપને મેણું આવે ને એવું મેણું ન મરે. દીકરીનું હયું થડકો લઈ ગયો, બોલાણું નહીં. કારણ કે હારિયામાં રહેવાનું, નણંદે કડવા વેણ કાઢી નહીં થાય. વેણ પણ કાર જે વેણ ચોટી ગયા, દીકરી હોશિયાળી થઈ ગઈ. બધા હામયું થઈ ગયું, હામયું જવા દીધું. અને દીકરી આમ રોવા જેવી થઈ ગઈ, પણ એમ થયું કે બાપનો હાથી નીકળી જાય ને ત્યાં સુધી આહુડું ન પડે ને તો એલું મોઢું મારે નથી દેખાડવું. એ માણસોની ભેગી ઉભેલી છે દીકરી, અને એ ત્યાંથી નીકળી ગઈ. અને એ બરોબર દીકરીની હામયુંનું બધું નીકળી ગયું. અને ભાવનગરના કામદાર હારે આવેલા છે ને કામદાર વાહે રહી ગયેલા, એટલે કામદાર પાછળથી એકલા હેલા જાય. અને દીકરી ઓળખી ગઈ કે આ તો અમારા ભાવનગરના કામદાર. એટલે હવે એકલા ને એટલું બોલી, બાપુ બાપુ શબ્દ જ્યારે નીકળ્યો કામદાર ઉભા રહી ગયા. આ તો ગોહિલવાડ પંથકની ભાષા, અને આ તો ગ્રાફનો પંથક, ભાલ પંથક. એટલે કામદાર ઉભા રહી ગયા અને તરત કીધું કે બેટા કોણે તે મને બાપુ કીધો? હા બાપુ. કઈ તો તારી ભાષા તો એવી લાગે બેટા તું ભાવનગરની. હા બાપુ, હું ભાવનગરની દીકરી છું. કામદાર તો હોશિયાર હોય. કામદાર દીકરીના આ શબ્દ પરથી પારખી ગયો કે આ દીકરીનું કાંઈક દુઃખી શબ્દ નીકળે. પણ બેટા આજ આપણા બાપુ અહીંયા આવ્યા છે, તું અહીંયા હારે છો, આ તારું ગામ છે, તને હરખ હોવો જોઈએ. પણ આજ વિલા મોઢે શું કામ ઊભી? આટલા શબ્દ પડ્યા ને તારી દીકરીની આંખમાંથી આહુડાનું એક ટીપું આવી ને એટલે પડી ગયો. કામદાર પામી ગયો દીકરીને કાંઈક દુઃખ છે. એટલે કામદાર પાસે ઉભો રહી ગયો કે બેટા જે દુઃખ હોય કે કાંઈ નહીં બાપુ, આ બાપુ આવ્યા ને એટલે મને હરખમાં આવ્યું કે જે હરખનો આહુડા નથી આવ્યા, તારું મોઢું કાંઈક કહે છે, તને દુઃખ છે, અને તું હાચ ન બોલે તો આપણે બાપુની તને દુહાય છે. ઈથી કદાચ હું તને કોઈ ભગવતી ખોડિયારની દુહાય છે. ભાવનગરની દીકરી હોય ને, કોની દીકરી? બાપુ ફલાણા દરજીની દીકરી. એમ, દરજીની દીકરી છો? શું વાત છે બાપુ? હવે તમે આટલી દુહાઈ દીધી છે ને, કર મારે વાત ન કરાય, તમને વાળી ગઈ એટલે જરાક ભાવમાં લાગણીમાં આવી ગઈ હતી. પણ દીકરી ગોળ ગોળ ફેરવીને વાત ન કરી, મને સાચી વાત કહે. બાપુ તમે દુહાઈ દીધી છે ને એટલે હું વાત કરું. મેં સમાચાર હેમરામ દીધી આ ગામને, મારા પાડોશમાં મારા પરિવારને બધાને કહી દીધી કે 18 પાદરના ધણી અમારે તખતસિંહ બાપુ આવે છે ને, એ રજવાડું બધા કરતા મોટો છે, અમારા બાપુ બહુ મોટા. આવું 2-3 વધીથી હું બધાને કે કરતી હતી, પણ આપણા બાપુ બહુ હાદપવાળા. તખતસિંહ બાપુને એવું હતું કે આ તો મુરલીધર મહારાજ ભગવતી ખોડિયારની દયાથી છે, આમાં શણગાર કરીને શું જરૂર હોય? આવું વિચાર કરીને શણગાર એ હોના કોઈ ઘરાણા નહોતા પહેરતા. એ હાદપ જોઈ અને મારી નણંદે મને બહુ મેણું મારી દીધું કે આવો તમારો બાપ એ ખાતું ઘરાણું નથી પહેર્યું. આ મેણું જ્યારે આવી ગયું ને એટલે મને જરાક ઓછું લાગી ગયું. એટલે બાપુ જરાક મને કાળજે લાગી ગઈ વાત, એટલે હું જરાક મોડી પડી ગયો. બસ બેટા એટલી જ વાત. ભાવનગરની દીકરી હોય અને તખતસિંહ બાપુની અહીંયા જે ગામની માઇલપા પધરામણી હોય, અને એ આવ્યા હોય ને ભાવનગરની દીકરીને મેણું હોય, કાંઈ વાંધો નહીં બેટા. હવે અત્યારે તો બાપુના હામૈયા ને બધું થઈ ગયું, પણ કાલ બાપુ ડાયરામાં બેઠા હોય ને ત્યારે બેટા હવાપુર દિન ચડે તો બાપુને ઓવરણે આવજે. હે, ઓવાણે આવજે અને બેટા ભેળી તારી નણંદને લેતી.
પણ બાપુ જોજો, હો મારે હારિયામાં જિંદગી કાઢવાની છે, મારી નણંદને કદાચ કંઈક કડવું વેણ ન કે. અરે કડવું વેણ બોલવાનું ભાવનગર ગોહિલના લોહીમાં કોઈ દી ન હોય. દીકરીને દુઃખ થાય એવો ભાવનાની ધણી કદાચ કોઈ વિચાર ન કરી શકે. હું તને કહું છું ને બેટા કે હવા પર દી ચડે ડાયરામાં બાપુના ઓવારણા લેવા તું આવજે. હું ત્યાં બેઠો હોઈશ બાપુ સુધી હું તને પોગાડી દઈશ. ભલે બાપુ, પણ તારી નણંદને હારે લાવજે, ઈ ભૂલતી નહીં. ભલે બાપુ. કઈ નીકળી ગયા. કામદારે જઈ અને રાતે જઈને ઉતારે જઈને બાપુને એક બાજુ બોલાવીને વાત કરી હતી, બાપુ તમારે કાલે ઘરાણા પહેરવા પડશે, રાજને છાજે એવા, અઢારે પાત્રને છાજે શોભે એવા ઘરાણા તમારે પહેરવા પડશે. અરે કામદાર, કોઈ દીને તમારે આ શું વિચાર આવ્યો? 1800 પાદર છે આ રાજ છે તો મુરલીધર મહારાજ ભગવતી ખોડિયારની કૃપા એની દયા, અને હું તો એનો વહીવટદાર છું. અને તમને કોઈ દીને આ વિચાર ગાયો કે બાપુ આપણા ગામની દીકરી એ આપણી દીકરી કહેવાય, અને આપણી ગામની દીકરીને જો કદાચ આટલા હાટું મેણું લાગી જાય ને તો ભાવનગરનો લાડો ગ્રામને પાદર આવ્યો ન આવ્યો કહેવાય. બાપુ ઘટના આમ બની છે, બહુ ટૂંકમાં વાત કરી એમ આપણી દીકરીને અને એમ આટલા હાટું થઈને મેણું આવ્યું તો કાંઈ વાંધો નહીં. આપણે 1800 પાદરનો ધણી તરીકે જગત મને ઓળખે છે ને, તો કે હા, તો કાંઈ વાંધો નહીં. 1800 હોનાના ઘરાણા રાતોરાત તૈયાર કરીને આપણે તિજોરીમાંથી ઘોડેશ્વરને દોડાવો, અત્યારે જ મોકલી દો એટલે હવારમાં એ ઘરાણા આવી જાય. 1800 હોનું મારે પહેરવું. રાતોરાત ઘોડી ગઈ, પવન વેગે ઘોડી જઈ અને હવારમાં ઘરાણા લઈને આવતી રહી. હવે કચેરીમાં તો એ કોઈને ખબર નથી, ડાયરામાં હવારે દરબાર સાહેબ જ્યાં તૈયાર થઈને બેઠા ને ત્યારે બધા જોઈ ગયા કે તખતસિંહ બાપુ કોઈ જે ઘરાણું પહેરતા નથી ને આજ આટલું બધું. 1800 બધા એક નજરે જ્યારે જોઈ રહ્યા, કોઈને 1800 પાદરના ધણી પૂછે કોણ કે બાપુ કોઈ દીને આજ શું કામ આમ કર્યું. હવા પોરદી સુરત દાદાને બરોબર હવા પોરદી નાડવા સુરત ધારા ચડી ગયેલા છે. ભલકર યુગ્યા ભાણ ભાણ તું આરા ભામણા મરણ જીણ લગમાણ રખવું કાશે પર આવું. એ હોનાવણી ધરતીને બરોબર થઈ જવું ને હવા પોરદી ચડી ગયો છે ને અહીંયા ભોજાય છે. કામદારે કીધેલું છે એટલે ભોજાઈને નણંદબાને હારે લઈ અને ભોજાઈ લાતનો ઘૂમટો તાણી અને ડાયરાની હામી ડેલીની માલપા ઊભી રહી. કામદાર ઓળખી ગયા. કામદાર બે ટકલા હામાં હેલા, એ બેટા હોય આવ્યા, એ ભાઈ આય લાતનો ઘૂમટો તાણેલો તો બાપુ અહીં બેઠા છે એટલે એ મર્યાદા કે 2-5 ફૂટ આમ છેટે બેહી ખોળો પાથરી અને ભાવનગરનો લાડો તખતસિંહ બાપુ ગોહિલ જ્યાં બેઠા છે ત્યાં સામો ખોળો પાથરી અને બાઈમાના પગે લાગે. અને એ મર્યાદામાં એ દીકરી ખોળો પાથરી અને જ્યાં પગે લાગી બે હાથ જોડી માથું નમાયું અને ખોળો પાથરેલો ત્યાં તો ભાવનગરનો લાડો ઊભો થઈ ગયો. તખતસિંહ ગોહિલ એટલા સ્ટેટ એટલા રાજવીઓ બેઠેલા, એ તખતસિંહ ગોહિલ ઊભા થઈ અને ધીમે 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 એ દીકરી પાસે હાલતા થયા. અને દીકરી જામ ખોળો લેવા ઉપાડવા જાય ને એટલે તરત કીધું બેટા ખોળો પાથરેલો ઘડીક રાખજો. અને 1800 હોનું જેટલું રાજ્ય મંગાવ્યું હતું ને પહેર્યું હતું ને એ ડાયરાની વચ્ચે ઊભા થઈ અને એક પછી એક ઘરાણા કાઢતા ગયા, દીકરીના ખોળામાં નાખતા ગયા. અને 1800 હોનું દીકરીના ખોળામાં નાખી અને એ ભાવનગરનો રાજવી ગંગાજળિયો ગોહિલ એ બોલી છે કે બીજાની તેવડ નથી, 1800 પાદર છે જેને કાંઈ ઘટે નહીં. અને ભાવનગરની એક દર્શીની દીકરીને એક મેણું ભાંગવા હાટું થઈ 1800 હોનું એમાં આપી તો દીધું. અને ત્યારે ભાવનગર દરબાર ભીની આંખી એટલું બોલ્યો તો બેટા તારા બાપને માફ કરી દેજે, તારા લગ્ન થયા કદાચ હું કાંઈ નથી આપી શક્યો, પણ મારી ભાવનગરની દીકરીને કદાચ મેણું આવે ને તો તારો બાપ માથું દઈ દે. આ તારે જે તને મેણું આવ્યું હતું ને કે આવો તારો બાપ આલે આ હોનું મુરલીધર મહારાજ ભગવતી ખોડિયાર તને આપે છે. હું આપું એમ નહીં, ભગવતી ખોડિયાર અપાવે છે.
મુરલીધર મહારાજ અપાવે છે પોતાની ગામની દીકરીઓને મેણા ભાંગવા હાટું થઈ અને 18 શેર હોનાએ આપી દીધા પછી આવુંના દોરિયા બંધાય અને ઈ ભીની આંખે 18 પાદરનો ધણી બોલે ને દર્શીની દીકરીને આમે બેટા તારા બાપને થાય તો માફ કરી દેજે તો મારા હિસાબે તને મેણું આવ્યું પણ મારી ભાવાણાની દીકરીઓ ક્યાંય દુઃખી ન થાય મુરલીધર મહારાજ ભગવતી ખોડિયારને હું પ્રાર્થના કરું કે બેટા દેવાય દેવા આશીર્વાદ દેજે કે તારી જેવું હવે મારી ભાવાણાની દીકરીને કોઈ દી મેણું ન થાય. ક્ષત્રિયોને બાપુ કીધા અમથા બાપુ નથી કીધા, બાપુની ફરજો આમ નિભાવેલી છે. ગંગાજરિયા ગોહિલોની ઇતિહાસોની જેટલી વાતો કરવી ને એટલી વાતો ઓછી સુકામ. અને એટલે દાદ બાપુ લખવું પડે એક શબ્દ એક ગોતો સહિતા નીકળે સુકામ લખવું. અને આના કારણે કેવું પડે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન તું થાની અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં સામળા મોહન થાજે મહેમાન અમ ઘરે એક જ વાર પછી જમાડીએ રાતે જુવાર તને જાજા સ્નેહથી સામળા જેમ.